વિદ્યાર્થી મિત્રો મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ધોરણ બાર વિશે એસપી જેની અંદર આપણે આજે પ્રકરણ નંબર એક શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે શેર બહાર પાડવા તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણમાં કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનું છે તે ઇમેજ સ્વરૂપે તમારી સામે મૂકવામાં આવી છે પહેલું છે જાહેર કંપનીના શેર મૂડી ઊભી કરવાની રીતો સેકન્ડ છે જાહેર ભરાણાની વિધિની રીતો શેર વેચણી અંગેના કાયદેસર નિયંત્રણો અનિયમિત શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી તફાવત ત્યાગપત્રનો અર્થ શેર વેચણી પત્રકનો અર્થ શેર હપ્તાનો અર્થ શેર જપ્તીની વ્યાખ્યા શેર સોંપણી શેર જપ્તી શેર લિયન શેર ડિવિડન્ડ તો આ પાઠની અંદર આપણને છે એ શેરને લગતા તમામ જે પાસાઓ છે શેર હપ્તા જપતી સોંપણી શેર લિયન અનિયમિત ગેરકાયદેસર ત્યાગપત્ર શેર વેચણી શેર બહાર પાડવા એ તમામે તમામ વસ્તુનો અભ્યાસ આપણને આ પાઠની અંદર છે કરવાનું છે તો આપણે છે આ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં આપણે જોશું કે બોર્ડની અંદર આ પાઠ છે એની રૂપરેખા શું છે અથવા તો આ પાટમાંથી કેટલો પ્રશ્ન છે પૂછવામાં આવે છે તો સૌથી પહેલાં તમારી સમક્ષ રજૂ થાય છે કે આ પાટમાંથી આપણે કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પહેલા પાઠ જેનું નામ છે શેર બહાર પાડવા તેની રૂપરેખા તમારી સમક્ષ સે મુકવામાં આવી છે વિભાગ એ એમસીક્યુ એક વિભાગ બી એક બે વાક્ય વાળો એક વિભાગ સી ટૂંકો પ્રશ્ન એક પૂછવામાં આવશે જેના બે માર્ક્સ હશે વિભાગ ડી મુદ્દાસર એટલે કે ટૂંકો પ્રશ્ન હશે પણ બે ગુણથી થોડો લાંબો એ એક પૂછવામાં આવશે અને વિભાગ ઈ

શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો તો સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈએ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે માની લો કોઈ શેર હોલ્ડર છે એ પૂરેપૂરા ભરપાઈ શેર કરતો નથી તો જે બાકીની રકમ એની પાસેથી મંગાવવામાં આવે એને શેર હપ્તો કહેવામાં આવે છે કંપની કાનૂની જોગવાઈઓ અને નિયમનપત્રની જોગવાઈને અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે છે તો કંપની કાનૂની જોગવાઈ અથવા નિયમનપત્રની જોગવાઈ હોય તો શેરધારકો પાસેથી બાકીની રકમ મંગાવી શકે છે તે પ્રમાણે તેને અમુક નિશ્ચિત વિધિનું પાલન કરવું પડે છે જેને શેર હપ્તો મંગાવવાની વિધિ કહેવામાં આવે છે તો હવે આપણે એનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો શેર હપ્તો મંગાવાની વિધિનો ચાર્ટ તમારી સમક્ષ આપેલું છે પહેલો હપ્તો પહેલો સ્ટેપ શેર હપ્તા અંગેનો ઠરાવ નંબર ટુ સભ્યપત્રક બંધ રાખવું નંબર થ્રી હપ્તાની યાદી તૈયાર કરવી નંબર ચાર બેંકમાં જાણ કરવી નંબર પાંચ હપ્તાની નોટિસ મોકલવી નંબર છ શેર હપ્તાની ચુકવણી નંબર સાત હપ્તાપત્રકમાં નોંધ કરવી તો હવે આપણે ટર્ન બાય ટર્ન એક પછી એક આખી વિધિ સમજશું વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પહેલો છે શેર હપ્તા અંગેનો ઠરાવ શેર પર હપ્તો મંગાવ અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે તેમાં શેરડી ટપ્તાની રકમ અને ભરવાનો સમય અને સ્થળ વગેરે દર્શાવવામાં આવે છે પહેલો તબક્કો એ છે કે શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે શેરડી જેટલી રકમ ભરવાની છે તે ભરવાનો સમય અને સ્થળ વગેરે દર્શાવવામાં આવશે નંબર ટુ સભ્યપત્રક બંધ રાખવું સભ્યપત્રકના આધારે શેર હોલ્ડરને આપતાની નોટિસ મોકલવી પડે છે આથી આવી યાદી તૈયાર કરતી વખતે સભ્યપત્રક અને શેર ફેરબદલી બાદક થોડા સમય માટે બંધ રાખવામાં આવે છે આ અંગેની જાણ સભ્યોને વ્યક્તિગત રીતે તેમજ વર્તમાનપત્રમાં પણ કરવામાં આવે છે સભ્યપત્રક બંધ રાખવામાં અથવા તો એ શા માટે બંધ રાખવામાં આવે તો શેર આપતાની જે બાકી રકમ નીકળતી હતી એટલા માટે થોડાક સમય માટે શેર ફેરબદલી પત્રક છે અથવા સભ્યપત્રક થોડાક સમય માટે બંધ રાખવામાં આવે છે આ અંગેની જે શેર હોલ્ડર છે એને વ્યક્તિગત રીતે અથવા તો વર્તમાનપત્રમાં પણ જાણ કરવામાં આવે શેર હપ્તા અંગે વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા કરવામાં આવે છે સુધી સમયગાળા દરમિયાન સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તેની જાણ શેર હોલ્ડરને કરવામાં આવે છે ત્રીજો જોઈએ હપ્તાની યાદી તૈયાર કરવી સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ કર્યા પછી સેક્રેટરીનો તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરે છે જેને કોલ લિસ્ટ કહે છે તેમાં સભ્યનું નામ સરનામું ધારણ કરેલ શેરની રકમ મંગાવેલ હપ્તાની રકમ હપ્તા તરીકે સભ્ય ચૂકવેલ થતી રકમ તે ચૂકવણી નિયત તારીખ અગાઉથી ભરેલ હપ્તાની રકમ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે હપ્તાની યાદીની અંદર શું દર્શાવવામાં આવે છે તો જ્યારે સેક્રેટરી તૈયાર કરે છે સભ્યનું નામ શું છે સરનામું શું છે તે કેટલા શેર ધારણ કર્યા હતા મંગાવ્યા કેટલા હતા એના બદલામે કેટલા ચૂકવી શક્યા છે કઈ તારીખે ચૂકવ્યા છે અગાઉથી મળેલ છે તો આ બધી વસ્તુની નોંધ હપ્તાની યાદીમાં કરવામાં આવે છે આ છે શેર હપ્તાની વિધિ નંબર ચાર બેન્કને જાણ કરવી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેને એક નકલ બેન્કને મોકલી આપે છે બેંકને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી તો તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી તો બેંકને ત્યારબાદ જાણ કરવામાં આવે છે કે જે શેર હોલ્ડર છે એને આટલા શેર પાસ થયેલા છે શેર મંજૂર થયેલા છે આટલી રકમ છે એની પાસેથી દર મહિને અથવા છ મહિને જે રીતે હપ્તો નક્કી થયેલું છે એ પ્રમાણે શેર હપ્તા ખાતે જે તે વ્યક્તિના ડિમેટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે બરાબર તો આની અંદર આપણે જોયું કે બેંકમાં બેંકને પણ જાણ કરવી પડે છે વિદ્યાર્થી મિત્રો પાંચમું જોશો હપ્તાની નોટિસ મોકલવી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા બાદ તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતા હપ્તા પત્રક હપ્તાની નોટિસ રજિસ્ટર ટપાલથી મોકલવામાં આવે છે હપ્તો ભરવાની નિયત મુદત અગાઉ ચૌદ દિવસ પહેલાં આ હપ્તાની નોટિસ સભ્યને મળી જાય તે રીતે મોકલવી જોઈએ તો સેક્રેટરીની ફરજ છે અથવા તો શેર હપ્તાની વિધિ છે કે ભાઈ હપ્તાની નોટિસ એને મોકલવી જેટલા પાસ થયેલા છે શેર જેટલી તારીખ નક્કી ગયેલી છે એ ચૌદ દિવસ પહેલાં એ હપ્તાની રકમ અથવા એ નોટિસ એને મળી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પોઈન્ટ છે શેર હપ્તાની વિધિમાં શેર હપ્તાની ચૂકવણી શેર હોલ્ડરો હપ્તાપાત્ર હપ્તાપત્ર મળ્યા બાદ બેંકમાં ચૌદ દિવસની અંદર હપ્તાની રકમ ભરી દે છે જે બેંક શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને શેર હોલ્ડરને નાણાં મળ્યાની પહોંચ આપે છે બેંક ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે બેંક ભરણા ચીઠી એકત્રિત કરી કંપનીને મોકલે છે જેના આધારે કંપની કેટલા સભ્યોએ હપ્તો ભર્યો નથી તે શોધી શકે છે તો જો હવે આ છઠ્ઠા પોઈન્ટની અંદર શું વિધિ કરવામાં આવે છે શેર હોલ્ડરને હપ્તા પત્ર મળી ગયો બરાબર તે બેંકમાં જશે રૂપિયા ભરશે બેંક એનો રેકોર્ડ રાખશે જેને કહેવાશે ભરણા ચિઠ્ઠી ભરણા ચિઠ્ઠીની અંદર નક્કી થયેલું હશે અથવા તો રેકોર્ડેડ હશે કે આટલા વ્યક્તિને આટલા શેર મંજૂર થયેલા છે જેમાંથી આટલા વ્યક્તિઓ છે આટલા શેરની રકમ ભરી ગયા છે પછી બેંક ભરણા ચિઠ્ઠી એકત્રિત કરશે કંપનીને મોકલી આપશે કંપની તેનો લિસ્ટ આઉટ કરશે અને એની અંદર જોશે કે ભાઈ કોણ કોણ શેર હોલ્ડર છે હપ્તા હજી ભર્યા નથી તો તેનું નામ બાકત કરી નાખશે જેણે ભર્યા છે અને નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ લાગે સૂચનાઓ પૂરી પાડશે તો શેર હપ્તાની ચૂકવણીમાં આવું કરવામાં આવે છે ત્યારબાદ જોશું હપ્તા પત્રકમાં નોંધ કરવી બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મળતા સેક્રેટરી તેના આધારે ભરણાપત્રકમાં હપ્તો ભરાયની નોંધ કરે છે જેના આધારે કયા સભ્યોએ હપ્તો ભર્યો છે અને કયા હોલ્ડરનો હપ્તો બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે આથી તે અંગેની અગત્યની જરૂરી કાર્યવાહી થઈ શકે છે હવે જો સાતમું કોમ તો સંપૂર્ણ સેક્રેટરીનો જ છે ઇસ્યુ કરશે તો બેંકે જે ભરણા ચીઠી મોકલી છે તેના આધારે સભ્યપત્રકમાં નોંધ કરશે કે ફલાણા ફલાણા વ્યક્તિના જેટલા શેર મંજૂર થયા હતા એમાંથી આટલા વ્યક્તિઓએ હપ્તો ભરી લીધું છે જે શેર હોલ્ડરને આપતાં બાકી છે એનું લિસ્ટ આઉટ કરશે યાદી બનાવશે સંચાલક મંડળને આપશે સંચાલક મંડળ આગળની કાર્યવાહી કરશે કે ભાઈ હવે એના પાસેથી શેર આપતાની રકમ મંગાવી અને નહીં ચૂકવી શકે કે કેવી રીતે કામ કરવું તો આજના વિડીયોની અંદર આપણે જોયું કે શેર હપ્તાની વિધિ છે એ સાત તબક્કામાં કામ કરે છે હવે જો નેક્સ્ટ પ્રશ્ન આવું આપણું કેવું હશે કે જો શેર હપ્તો ભરવામાં નિષ્ફળ નીવડે છે પાંચ હજારના દાખલા તરીકે દસ હપ્તા નક્કી થયેલા છે એમાંથી પાંચ હપ્તા ભરે છે બાકીના પાંચ હપ્તા ભરતો નથી તો એના માટે શું તો એના માટે શેર જપ્ત કરવામાં આવે છે એટલે હવે આપણો નેક્સ્ટ જે વિડીયો હશે એ શેર જપ્તી અંગેનો હશે કે શેર જપ્ત કેવી રીતે કરવા અથવા શેર જપ્તી અંગે કંપની ધારામાં કંપનીના આવેદનપત્રમાં સંચાલક મંડળની સેક્રેટરીની ફરજો શું છે તેની અસરો શું થાય છે શેર હોલ્ડરને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે આ બધાનો અભ્યાસ આપણે હવે કરશું મતલબ શેર હપ્તા ચૂકવવા નિષ્ફળ રહેલ વ્યક્તિના શેર જપ્તીની કાર્યવાહી કરવી પડશે અથવા એને એ કાર્યવાહીનો સામનો કરવો પડશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રશ્નનો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્નની અંદર હોમવર્ક એ છે કે જે મોટા પ્રશ્ન ખાસ કરીને જે વિધિવાળા પ્રશ્ન છે તબક્કાવાળા પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીએ નોટમાં લખી લેવાનું છે કારણ કે જ્યારે એકમ કસોટી એસપી અને સીસીને લેવાશે ત્યારે જે મેં પ્રશ્નના વિડીયો મૂક્યા છે એમાંથી જ તમને પ્રશ્ન પૂછવામાં આવશે જેની તમને નોટ તૈયાર કરવાની છે તો વિદ્યાર્થીઓને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી એસપીની નોટ અલગ બનાવશે એના પ્રશ્નની નોંધ રાખશે જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમને બતાવવું પડશે અસલામ વાલેકુમ